હવે સુખનો અંત આવી ગયો તો જો તમે ખરેખર સુખી થઈ ગયા તો તમારું પણ મૃત્યુ થઈ જવું જોઈએ ને, કારણ કે સુખી મરી ગયો, સુખ મરી ગયો તો સુખી પણ મરી ગયો, તમારું મૃત્યુ થઈ જવું જોઈએ. પણ તમે એ વખતે સુખની સમાપ્તિની સાથે જ્યાં દુઃખનો જન્મ થાય છે તો તમે એ વખતે પોતાને દુઃખી જોયા, દુઃખની સાથે તારાત્મ્ય કરી દીધું, અર્થાત કે તમે એક એવા એક્ટર છો કે જે અહીંયા આગળ નાટક મંચની ઉપર એક સમય આ વેશ ધારણ કરે છે, બીજે સમય બીજો. અરે આ તો ગામની રામલીલા જેવું છે. પેલા નાના હતા ને તો આવીને પેલા નગાડા બજાવતા અને કે આજે રામલીલા છે અહીંયા આગળ, તો સોસાયટીનો કોમન પ્લોટ હોય ને તો ત્યાં આગળ બધા ભેગા થઈ જાય અને એક મોટો પડદો હોય અને પડદાની પાછળ, એ પડદાની પાછળ જ એ લોકોનો ગ્રીન રૂમ હોય કે જ્યાં આગળ દેવે પોતાના પશુ ઉતારે ને નવા એ ધારણ કરે. હવે આપણે એમ કહીએ કે જો આ જે અહીંયા આગળ જે રાવણ દેખાય છે એ દશરથ છે, આપણે માની લીધું. અરે હા એવું છે, તો કે જે સુખી રામ છે ને એ જ દુખી રામ છે, અર્થાત ગ્રીન રૂમમાં ગયો અને પોતાના કોસ્ટ્યુમને ત્યાગ્યો અને નવા કોસ્ટ્યુમ ધારણ કરી લીધા. એ બધું ગ્રીન રૂમ ને એ ઓલ ઇન માં નહીં આગળ, આ મન રૂપી મંચ ઉપર બધું એક સાથે છે. આપણે અહીંયા આગળ છોડીએ છીએ, ધારણ કરીએ છીએ, આપણને ખબર છે આ બધા જ રોલ્સ જે છે, ક્યારેક સુખ ક્યારેક દુઃખ, ક્યારેક કામી ક્યારેક ક્રોધી, આ બધા મારા રોલ્સ છે. બલ્કિ આ બધી મૃત્યુઓની સાથે હું આત્મમૃત્યુ ઉત્પન્ન કરું છું, તાદાત્મ્ય કરું છું અને ત્યારે હું કામી ક્રોધી સુખી દુઃખી આ રીતે થતો હોઉં છું. દરસલ હું આ મૃત્યુ આવે છે અને જાય છે એનો હું સાક્ષી છું. તો કીધું કે સાક્ષી બોધ તેષં વિભાસક, સાક્ષી એને પ્રકાશિત કરવા વાળો છે. પછી કે છે કે અચ્છા આ અહીંયા આગળ હવે સાક્ષી કશું કરે છે, મને સાક્ષી કઈ નથી કરતો. બીજી તરફ આ આપણું જે સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર, સ્થૂળ શરીર તો જળ છે, સ્થૂળ શરીર સેનું બનેલું છે, ભૂલે માણસ માયા, હવે માણસ માયામાં અર્થાત કે અતના વિકારમાં બનેલું છે તો એ પણ જળ છે. અને આ અહીંયા આગળ બધી જે ઇન્દ્રિયો જે છે, આ આપણું સૂક્ષ્મ શરીર, આ અહીંયા બધા સાધનો છે. આ કાન ઇન્દ્રિય છે એ શબ્દને જાણવા માટેનું સાધન છે, આંખ દ્રશ્યને જોવા માટેનું સાધન છે. તો જો આ સાધન છે, કરણ છે અને કરણ સદૈવ જળ જળ છે, તો કે છે કે અચ્છા આ શરીર આ ઇન્દ્રિયો થોડું વધુ એની બાબતનું જ્ઞાન પ્રાપ્ત કરો, તત્વબોધ ગ્રંથમાં એની બધી પૂરી કુંડલી એ સામે પ્રસ્તુત કરી દીધી. એટલે કે આ જે અહીંયા આગળ જે શ્રોત્ર ઇન્દ્રિય છે એ શેની બનેલી છે, તો કે આકાશ પંચમહાભૂતમાં જે આકાશ તત્વ છે એ આકાશ તત્વના સૂક્ષ્મ સાત્વિક અંશમાંથી આપણી શ્રોત્ર ઇન્દ્રિય બને છે. વાયુના સૂક્ષ્મ સાત્વિક અંશમાંથી આપણી આ ત્વગ ઇન્દ્રિય બની, અગ્નિના સૂક્ષ્મ સાત્વિક અંશમાંથી આપણી આ ચક્ષુ ઇન્દ્રિય બની. હવે આપણી કે બધી જ જ્ઞાનેન્દ્રિય કર્મેન્દ્રિય પ્રાણ આપણા મન બુદ્ધિ આ બધા જે છે એ પંચમહાભૂત સૂક્ષ્મ પંચમહાભૂતના પરિણામ છે. અને એ પછી પરમિટેશન કોમ્બિનેશન થી એક સ્થૂલીકરણની પ્રક્રિયા પંચીકરણની પ્રક્રિયા કરે છે અને એ આપણને ઇન્દ્રિય ગ્રાહ્ય અહીંયા આગળ આ પંચમહાભૂત થવા લાગ્યા. તો આ બધું જો પંચમહાભૂતનું બનેલું છે, પંચમહાભૂત તો જળ છે,
જો આ જળ છે એ કઈ ના કરે, જળ વસ્તુ એની જાતે કશું ના કરે, અને સાક્ષી બોલે સાક્ષી તો માત્ર પ્રકાશિત કરે છે, એ પણ કઈ નથી કરતો. અબો હકે ચણ ખાલી અફો ની ચાવી એ કઈ નથી કરતો. તું કહે છે કે તું પછી કરે છે કોણ? હવે આ સદૈવ એક એક સજ્જન વર્ષો સુધી એ એની પાસે કોઈ પણ જાય તો એને સદૈવ देखो भाई ये उपाधि जड़ है, पंच महाभूत की बनी है, सूक्ष्म पंच महाभूत की बनी है, पर हम चेतन है, साक्षी है, लेकिन तो फिर कर्ता कौन है? अबे एक कर्ता कौन है? एमट सदैव हो जाएगा रे. तो अहियां अगर कहे कि बोधा भासः बुद्धिगतः जे अगर साक्षी बोधः साक्षी જીવંત સત્તા છે, ચેતન સ્વરૂપ સત્તા છે, અને આ આપણે સાક્ષી હું સાક્ષી એટલી ચિન્મય સત્તા છે કે એની સંનિધિમાં જે કંઈ આવે છે એ જીવંત થઈ જાય છે. સૌથી પહેલા તો આ અજ્ઞાન, અજ્ઞાન એની સંનિધિમાં આવ્યું તો અજ્ઞાન એટલે કશું નથી જાણતા, પણ એની સંનિધિમાં આવ્યું તો અજ્ઞાનમાં એટલું ડાયનેમિઝમ આવી ગયું કે આગળ વિપરીત કલ્પનાઓ થવા લાગી. અજ્ઞાનની ઉપરાંત આ જે વિક્ષેપ શક્તિ કલ્પનાનો જે આગળ સંસાર થઈ જાય છે, તો કે જે કે આ અજ્ઞાન છે એને આ ચેતન સત્તા એને સ્ફૂર્તિ પ્રદાન કરે છે, જેને કારણે અજ્ઞાનમાં ડાયનેમિઝમ આવી ગયું. તો હવે આપણે અહીંયા વિચાર કરીએ કે સાક્ષી કઈ નથી કરતો અને આ સ્થૂળ સૂક્ષ્મ શરીર કઈ નથી કરતું, અને છતાં પણ લાગે છે થઈ ગયું છે. જેવી રીતે ઇલેક્ટ્રિસિટી આપણે એના દ્રષ્ટાંતથી જોઈએ કે જ્યાં ઇલેક્ટ્રિસિટી કે પાવર હાઉસમાંથી જ્યારે ઇલેક્ટ્રિસિટી આવે, જો ઇલેક્ટ્રિસિટી જે છે એ પ્રકાશ આપે છે, એ પ્રકાશ નથી આપતો. ઇલેક્ટ્રિસિટી છે એ અહીંયા આગળ હવા આપે છે, બોલે નહીં. ઇલેક્ટ્રિસિટી એ કોઈ વસ્તુને ઠંડી કરે છે, નહીં. ઇલેક્ટ્રિસિટી ગરમ કરે છે, નહીં. તો કે છે કે આ છે કે ઠંડુ ગરમ પ્રકાશ આ બધું કોણ કરેલું? એટલે આ બલ્બ જે છે, તો કે એને કારણે મને પ્રકાશ મળે છે, એને કારણે પંખાને કારણે મને હવા મળે છે, આ એસી ને કારણે કુલિંગ થાય છે, ફ્રીજ ને કારણે કુલિંગ થાય છે, ગીઝર ને કારણે પાણી ગરમ થાય છે. હવે આ બધું છે પણ ઇલેક્ટ્રિસિટી નથી, તો એ કરી શકે? ખાલી તમે બલ્બ લઈને જાઓ, બોલે કે આ ગામડાથી એવી સજ્જના, બોલે કે અરે વાહ, તમારે ત્યાં તો આવા ગોળા છે, આવી લાઈટો છે કે જેમાં પ્રકાશ પણ આવે છે. હવે માની લે એ ગામડા સજ્જન એ પાછા જવાના, ગામડામાં સદૈવ વીજળીની દિક્કત હોવાની, એ પાછા જવાના હતા. તેમને પૂછ્યું તમને શું ભેટ આપીએ? તો કે મને કઈ જ નથી જોઈતું, બસ મને આ જે સીએફએલ છે ને એ મને આપી દો. કે આને શું કરશો તમે? તો કે છે કે અહીંની સીએફએલમાં પ્રકાશ આવે છે, અમારે ગામડામાં જે છે ને બલ્બ એમાં પ્રકાશ નથી. અરે પંડા પંડિત, એ બલ્બમાં પ્રકાશ, એ બલ્બનો પોતાનો પ્રકાશ છે? તો કે નહીં. એ ઇલેક્ટ્રિસિટીનો પ્રકાશ છે? તો કે નહીં. પણ જ્યારે ઇલેક્ટ્રિસિટી આ બલ્બની સંનિધિમાં આવી તો એની સાથે જ બલ્બ જે છે એ પ્રકાશ આપવામાં સમર્થ થઈ ગયો. હવે અહીંયા આગળ કહે છે કે જે કરતા આવી જ રીતે કઈ ઘટના કે આપણે આ જે બુદ્ધિ અહીંયા આગળ ટોટાલિટીમાં અંતઃકરણ જોઈએ કે બુદ્ધિ એ જ્યાં સૃષ્ટિની ઉત્પત્તિ થઈ તો બુદ્ધિ આપણું અંતઃકરણ જે છે એ સૂક્ષ્મ સાત્વિક અંશમાંથી બનેલું છે, અને જ્યાં આગળ સમષ્ટિ સૂક્ષ્મ સાત્વિક અર્થાત કે પાંચે મહાભૂતના ટોટલ જે આ સાત્વિક અંશ જે છે એમાંથી આપણું અંતઃકરણ બન્યું. સત્વનો સત્વગુણનો ધર્મ શું છે? પ્રકાશકઃ. કોઈ વસ્તુ
પરમ સામર્થ્ય છે. જેવી રીતે મિરર દર્પણ જે છે એમાં સામે તમે ઉભા રહો તો એ દર્પણની સરફેસ એવી છે કે જે સામે આ જેવો બિંબ છે એવું અહીંયા આગળ પ્રતિબિંબ પ્રસ્તુત કરી દે છે. તો કે એવી જ રીતે અહીંયા આ ચેતનતાની સંનિધિમાં જ્યાં આગળ આપી સાત્વિક અંતકરણ સત્વગુણ બનેલું છે એ અંતકરણ જ્યાં આવ્યું તો ત્યાં આગળ માનો કે આ જે ચેતનતા છે એ એનું અહીંયા આગળ એઝ ધો પ્રતિબિંબ પડે છે. પ્રતિબિંબ એટલે એવું નહીં કે પેલો સૂર્ય અહીંયા આવે છે અને પ્રતિબિંબ અહીંયા છે એવું નહીં. ચેતનતા તો બધે જ છે, એ ચેતનતા એક જગ્યાએ સીમિત નથી. પ્રતિબિંબનો અર્થ શું છે કે બિંબના સમાન લક્ષણ આપણને જણાય છે. પાણી આપણને નીલા રંગનું દેખાય છે ને, બ્લુ કલરનું દેખાય છે. હવે પાણીનો રંગ બ્લુ છે લેકિન પાણીનો રંગ કોઈ નથી, પણ જ્યાં આગળ આકાશનું પ્રતિબિંબ એમાં પડે છે તો પાણી આપણને નીલા રંગનું દેખાય છે. જ્યારે સૂર્યાસ્ત થઈ રહ્યો છે ને આકાશમાં એક સિંદૂરી કલર છાયેલો છે તો એ વખતે પાણી એ રંગનું દેખાય છે. આકાશમાંનું કંઈ પ્રતિબિંબ જ થઈ રહ્યો છે. આકાશ બધે જ છે પણ છતાં પણ ત્યાં આગળ આપણને આકાશના રંગ ત્યાં આગળ પ્રતીત થઈ રહ્યા છે. એવી જ રીતે ચેતનતા બધે જ છે પણ ચેતનતાના સમાન લક્ષણ અહીંયા આગળ ભાસિત થાય છે. એ ચેતનતા સાક્ષી કોણ છે? હું. અને જ્યાં અંતકરણ આવ્યું સુષુપ્તિમાં અંતકરણ લઈને પ્રાપ્ત હતું અને જાગ્યા ત્યાં અંતકરણ જાગૃત થઈ ગયું. હવે જ્યાં અંતકરણ આવ્યું બુદ્ધિ જાગી, સૌથી પહેલું શું ભાન થયું? હું છું, હું છું, મારું હોવાપણું. અને મારું હોવાપણું એટલે અસ્તિ, અસ્મિ, અસ્મિ સત્તા, મારી મને સત્તા જાણી રહી છે. પછી આનું કોને ભાન થઈ રહ્યું છે? મને ભાન થઈ રહ્યો છે, હું જાણું છું. એ જાણવાનું એવું ડર નથી, બહુ ડાયનેમિક છે, જીવંત લાગે છે. તો આ જે જાણું છું એ આ ચેતનતાની અભિવ્યક્તિ છે. એક અદ્વૈત મકરંદ બહુ સુંદર ગ્રંથ છે લક્ષ્મીધર કવિ. તો શરૂઆતમાં આ જે એના જે કવિ છે એટલું સુંદર ત્યાં આગળ પ્રસ્તુતિ કરે છે. સીધી વાત કરે છે કે હું સચ્ચિદાનંદ બ્રહ્મ છું. એટલે કેવી રીતે? તો કે અહમ અસ્મિ સદા ભામી, હું છું અને હું સદા ભામી, સદૈવ મને મારો પાન થઈ રહ્યો છે. તમને તમારો અભાવ ક્યારે જણાય છે? દૈનિક સુષુપ્તિમાં જણાય છે. એટલે કેવી રીતે જણાય? કોને ખબર? મને ખબર છે. એનો અર્થ એમ કે તમારો અભાવ નહોતો. શૂન્ય સ્થિતિ હતી, એનો અર્થ એમ કે તમારો અભાવ નહોતો. તમે શૂન્યને પણ પ્રકાશિત કરી રહ્યા હતા. તો અહમ અસ્મિ સદા ભામિ કદાચિત નાહમ અપ્રિયઃ. તમે તમારી જાતને પ્રેમ કરો છો? કોઈ પણ વ્યક્તિ પોતાના પ્રત્યે દ્વેષ નથી કરતો, પોતાનો અંત થાય એવું કોઈ નથી ઈચ્છતું. જો કોઈ વ્યક્તિ સુસાઇડ કરે છે, આત્મહત્યા કરે છે, એ એના કારણે કરે છે કે એ પોતાની જાતને ખૂબ જ પ્રેમ કરી રહ્યો છે, એને પોતાની જાત બહુ જ પ્રિય છે અને આ બહારની પરિસ્થિતિ એ મને કષ્ટ આપે છે, હું એ કષ્ટને દૂર કરવામાં અસમર્થ છું એટલે પરિસ્થિતિથી ભાગવા માંગે છે. મારો અંત નથી, આપણે પોતાની જાતને પ્રોટેક્ટ કરવા માટે આ પરિસ્થિતિથી પલાયન કરે છે. ફિઝિકલી આનું પલાયન સંભવ નથી તો કે હવે જીવન લીલા સમાપ્ત કરી દો. આત્મહત્યા શું કે છે? કદાચિત નાહમ અપ્રિયઃ, મને ક્યારે અપ્રિય નથી, કારણ કે હું મારી જાતને પ્રેમ કરું છું. તમે કોને પ્રેમ કરો?
તમે કઈ વસ્તુને પસંદ કરો છો? એટલે કે આ ફલાણા મારા મિત્ર છે, અમારે તેની બહુ દોસ્તી છે, હું એને ખૂબ પ્રેમ કરું છું, એ મને પ્રેમ કરે છે. ક્યારે તમે પ્રેમ કરો? કારણ કે એ છે તે તમને આનંદ આપે છે. તમે કોઈને મળો અને સદૈવ તમારી સાથે નરુરજ કર્યા કરે, તમારા દોષણ બતાવ્યા કરે, તમારી સાથે લડાઈ કરે, ઝઘડો કરે, પછી ઉચ્ચાર મને એ નથી ગમતું માણસ. કારણ કે જ્યારે જો ત્યારે એની આ આચરામાં આવે તો કોને તમે પ્રેમ કરો છો? કે જે તમને આનંદ આપે છે. અને હું મને એમાંથી આનંદ આપી રહ્યો છે. તો ત્યાં આગળ કવિ કહે છે, અહમ અસ્મિ સદા ભામે કદાચિત નાહમ અપ્રિયઃ બ્રહ્મૈવાહમ અતસ્સિદ્ધમ સચ્ચિદાનંદ લક્ષણમ. અને આનાથી સિદ્ધ થાય છે, હું છું અર્થાત મારી સત્તા છે, સત સ્વરૂપ છું, મારે ક્યારે અભાવ નથી, ચેતનતા છે, કારણ કે હું જ્ઞાન સ્વરૂપ છું, હું સદૈવ જાણું છું અને આનંદ સ્વરૂપ છું, કારણ કે કદાચિત નામ અપ્રિય હું સદૈવ મને પ્રિય છું. આ રીતે હું જ સચ્ચિદાનંદ સ્વરૂપ છું. હવે આ અહીંયા અંતઃકરણમાં આ જે આપણને જણાવ્યું હું છું, હું જાણું છું કે હું છું, આ કોના લક્ષણો છે? ચેતનતાના. એક ચેતનતા સત્તા, અખંડ સત્તા છે અને ત્યાં હું રૂપે સત્તાનો ભાન થાય છે. એઝ ધો ચેતનતાની આગળ પ્રતિબિંબ પડે, હું છું બધાને ભાન થાય છે, હું જાણું છું કે હું છું બધાને ભાન થાય છે. પણ પ્રશ્ન ત્યાં આગળ છે, આટલું સામાન્ય જ્ઞાન બધાની અંદર છે, પણ પ્રશ્ન ત્યાં આવીને ઉભેલો છે, હું કોણ છું, હું શું છું, એ બાબતનું અજ્ઞાન છે. અને જ્યાં એનું અજ્ઞાન છે તો એની સાથે અજ્ઞાનની સાથે આપણે બેસી નથી શકતા. જ્યાં અજ્ઞાન આવ્યું આપણને બેચેની થાય છે, ઘૂંટણ થાય છે કે બહાર કોઈ ઘટના કંઈક ઘટિત થઈ રહી હોય અને તમને થઈ રહ્યું છે. હવે જ્યાં સુધી તમે મનમાં એની સાથે કંઈક થઈ રહ્યું છે એટલા માત્રથી તમે અહીંયા આગળ નહીં બેસી રહ્યો, મનમાં વિક્ષેપ થવાનો. પણ બીજો શું ઉપાય છે? બોલે કે અહીંયા બેસીને તમે કંઈ કલ્પના કરી તો અજ્ઞાનની સાથે નથી રહ્યા પણ કલ્પના કરી લીધી. હવે કલ્પના કરી લીધી પછી કે હા હવે શાંતિ થઈ ગઈ, તો પણ અજ્ઞાનની સાથે નથી રહી શકતો અને એટલા માટે આપણે નથી જાણતા હું છું. આટલું જાણીએ છીએ પણ હું શું છું એ બાબતમાં અજ્ઞાન છે. અને એટલા માટે જ્યાં આગળ આપણે છીએ, જ્યાં આપણું ભાન થઈ રહ્યું છે એને જ આપણે હું માની બેસીએ છીએ. હવે બુદ્ધિમાં આપણું પ્રતિબિંબ જણાઈ રહ્યું છે, બુદ્ધિમાં મને મારું ભાન થઈ રહ્યું છે, તો બુદ્ધિની જે સીમાઓ છે એ મારી સીમા છે. બુદ્ધિમાં જે જ્ઞાન છે, અજ્ઞાન છે, વિશિષ્ટતા છે એ મારી વિશિષ્ટતા થઈ ગઈ. એ બુદ્ધિ પછી આગળ સબસિક્વન્ટલી આપણા આ મન, આ ઇન્દ્રિયો, આ શરીર એની સાથે આગળ સબસિક્વન્ટ તાદાત્મ્ય થાય છે. ચેતનતા જો ધીમે ધીમે પર્ક્યુલેટ થતી થતી આ શરીર સુધી આવે અને આપણે શરીરમાં પણ હું બુદ્ધિથી યુક્ત થઈ ગયા. તો જે બુદ્ધિમાં આ હું જણાય છે એ હું પોતાને સીમિત જાણું છું, કારણ કે બુદ્ધિની સીમા એ મારી સીમા. અને જ્યાં આ પોતાને સીમિત જાણે છે, અધૂરો જાણે છે, અપૂર્ણ જાણે છે, તો હવે એની અંદર એક ભોક્તૃત્વનો ઉદય થાય છે. ભોક્તા કે મારે પૂર્ણતા જોઈએ, હું અધૂરો છું, અધૂરાપણાનો અહીંયા આગળ ભાન થઈ રહ્યો છે, અનુભૂતિ છે, મારે પૂર્ણતા જોઈએ. આપણે ભોગતા થઈ ગયા અને ભોગતા થયા પછી હવે અહીંયા આગળ કરતા આપણે થવું પડશે.
રસીકરણ પણ ઉપલબ્ધ છે આ આપણું સૂક્ષ્મ શરીર તો જુઓ કે આ કરતા જે છે એ ક્યાંથી આવ્યો કોણ છે કરતા સ્યા પુણ્ય પાપયો હો આ આપણે કંઈક સારા કર્મ કરી રહ્યા છે કે પાપ કર્મ કરી રહ્યા છે તો કે છે કે એનું જે કરતા બુદ્ધિગત જે બુદ્ધિમાં છે બોધાભાસ આ ચેતનતાનો આભાસ છે હવે આ જે આભાસ રૂપે કરતા ભૂતતા જણાયો આભાસનો મતલબ શું છે કલ્પના છે તમે જ્યાં દર્પણની સામે ઉભા રહ્યા તો ત્યાંનું પ્રતિબિંબ જણાય છે હવે એ પ્રતિબિંબ શું છે કે દર્પણ અને મારી સન્નિધિમાં કોઈ એક કાલ્પનિક એન્ટિટી જણાવા લાગી એ ક્યાં સુધી છે આ પ્રતિબિંબને હવા માટે કન્ડિશન એપ્લાય શું કન્ડિશન કે પહેલા અહીંયા બિંબ હોવું જોઈએ અને સાથે સાથે એવી સરફેસ હોવી જોઈએ કે જ્યાં આગળ આ બિંબના લક્ષણો જણાય અને ત્યારે ત્યાં આગળ પ્રતિબિંબ જણાય છે દર્પણ મટી ગયું તો પ્રતિબિંબ છે પ્રતિબિંબ દર્પણ બીજી જગ્યાએ જાય છે પણ ત્યાં આગળ તમારું પ્રતિબિંબ નથી જે બિંબ સામે આવે છે એનું જ પ્રતિબિંબ જણાય છે એનો અર્થ એમ કે પ્રતિબિંબ જે છે એ મિથ્યા છે મિથ્યા હોવાનો મતલબ શું છે કે જેનું હોવું કોઈ ને કોઈ નિમિત્ત વશા છે આપણે કહીએ છીએ કે છાંચવાના નીર મિરાજ વોટર રેગિસ્તાનમાં તો આપણે રોડ પર આપણે ગરમીના મોસમમાં જઈ રહ્યા છે ગાડીમાં અને દેખાય છે કે જો 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 કેવું પાણી જેવું દેખાય છે હવે એ પાણી ક્યાં સુધી દેખાય છે આપણને આપણે એને શું કહીએ છીએ કે અરે કોઈ પાણી નથી ખાલી આભાસ છે મિથ્યા છે હવે મિથ્યાને કેવી રીતે કહીએ છીએ કારણ કે આ પાણીના આભાસ માટે એક તો સરફેસ ગરમ હોવી જોઈએ સૂર્યનો પ્રચંડ પ્રકાશ અને ગરમી હોય અને જેનાથી આ નીચેની સરફેસ જે છે એ ગરમ થઈ જાય અને ત્યારે અહીંયા આગળ પ્રકાશના કંઈક નિયમોના આધારે તો ત્યાં આગળ રિફ્રેક્શન થયું અને આપણને ત્યાં આગળ